તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત પ્રવાહની અમુક બેઝિક ઇન્ફોર્મેશન મેળવી, એની વ્યાખ્યા શું થાય છે, એના સૂત્ર શું થાય છે એ જોયું. તો આઈ ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ ડિવાઈડ બાય ડીટી, અને એને લઈને આપણે અમુક એક્ઝામ્પલ ગણ્યા હતા. વિકલનનો એક્ઝામ્પલ હતો, સંકલનનો એક્ઝામ્પલ હતો. પરમાણુની અંદર ઇલેક્ટ્રોન જે છે એ પોતાની કક્ષામાં ભ્રમણ કરે છે તો ત્યાં આગળ કેટલા વિદ્યુત પ્રવાહનું નિર્માણ થતું હોય. વિદ્યુત ભાર છે એ કોઈ રિંગ પર પથરાયેલો હોય અને એ રિંગને આપણે ઓમેગા જેટલી ઝડપથી ફેરવીએ તો કેવી રીતે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. તમને કોઈ આઈ વર્સિસ ટીનો ગ્રાફ આપેલો હોય અને વિદ્યુત ભારનો જથ્થો ફાઇન કરવાનો કહે તો કેવી રીતે ફાઇન થઈ શકે, આવી કંઈક વાત કરી હતી. આજે આપણે વિદ્યુત પ્રવાહને લઈને એક ખૂબ અગત્યનો નિયમ, જેને આપણે ઓહમનો નિયમ કહીએ છીએ અને જે આઈ થિંક તમને ખ્યાલ છે વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર, એના વિશે થોડી ઇન્ફોર્મેશન મેળવવાની છે. આ ટોપિકને લઈને નીટ અને જેડબલની અંદર વારંવાર એમસીક્યુ છે એ આવતા હોય છે. તો સૌ પ્રથમ આપણે નિયમ સમજીએ. નિયમ શું છે? નિયમ છે એ આપણી ટેક્સ્ટબુકની અંદર આપેલો તો નથી, પણ મેથેમેટિકલ જે સ્વરૂપ છે એના પરથી જો આપણે બનાવીએ તો એ કંઈક આવી રીતે બને છે. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા કોઈ વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ વાહકના બે છેડા વચ્ચે લગાડેલ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. આવો કંઈક નિયમ છે. નિયમ જે છે મેં બોર્ડ પર લખેલો પણ છે, આપણે એને થોડું અર્થઘટન કરીએ કે નિયમ આપણને શું સમજાવે છે અને કેવી રીતે આપણે એનો યુઝ કરવાનો છે. સૌ પ્રથમ તમે એવું સમજી લો, ધારો કે આ એક વાહકનો ટુકડો છે, કોઈ વાહક તાર, તો એને આપણે કેવી રીતે રાખવાનો છે. મેં લખેલું છે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિનો મતલબ શું છે? તો કે વાહકનું તાપમાન છે, વાહક પર જે દબાણ રાખેલ છે, જે વાહકની લંબાઈ છે, વાહકનું આડછેદ છે, આ તમારે કોઈ ચેન્જ કરવાનો નથી ડ્યુરિંગ યોર એક્સપેરિમેન્ટ. તમે જ્યારે એક્સપેરિમેન્ટ કરતા હો અવરોધ મેજરમેન્ટનો, ત્યારે તમારે ભૌતિક પરિસ્થિતિ કેવી રાખવાની છે? તો કે નિશ્ચિત રાખવાની છે. મેઇન જનરલી તાપમાન છે એ આપણે કન્સિડર કરતા હોઈએ છીએ. વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. એનો મતલબ સીધો આપણે એમ કહી શકીએ કે આ જે વાહક છે એમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ કોના પર આધાર રાખે છે? તો કે વાહકના બે છેડા વચ્ચે તમે જે સ્થિતિમાનનો તફાવત લગાડેલો છે એ સ્થિતિમાનના તફાવત પર. આપણે લખવું હોય તો આવી રીતે લખી શકીએ, આઈ, નિયમ જે છે તે પ્રમાણે આઈ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ વી. આપણે ટેક્સ્ટબુકની અંદર વી ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ આઈ આપેલું છે, જે રોંગ છે. ઇન શોર્ટ, આ સમપ્રમાણતા પ્રપોર્શનાલિટી કેવી રીતે હોય એ સરખી રીતે મગજમાં બેસાડી દો. જે આધાર રાખે છે એ લેફ્ટ હેન્ડ સાઈડ હોય, જેના પર આધાર રાખે છે એ રાઇટ હેન્ડ સાઈડ હોય. આનું અર્થઘટન આવી રીતે થાય કે પ્રવાહ છે એ સ્થિતિમાનના તફાવત પર આધાર રાખે અથવા સ્થિતિમાન પર આધાર રાખે છે. ટેક્સ્ટબુકમાં જે આપેલું છે એનું અર્થઘટન એવી રીતે થાય, સ્થિતિમાન પ્રવાહ પર આધાર રાખે છે. એટલે તમારે બરાબર સમજવાનું છે, અહીંયા મિસ્ટેક નહીં કરતા, આ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ વી રાખવાનું છે. વી બદલાશે એટલે કે સ્થિતિમાનનો તફાવત બદલાશે, તો શું બદલાશે? તો કે પ્રવાહ બદલાશે. હવે પ્રપોર્શનાલિટી દૂર કરીએ એટલે કોન્સ્ટન્ટ આવે, તો આપણે અહીંયા આગળ આવી રીતે સમીકરણ લખી શકીએ, વી ડિવાઇડ બાય આઈ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? કોન્સ્ટન્ટ. પ્રપોર્શનાલિટી મેં દૂર કરી દીધી છે, અને જે કોન્સ્ટન્ટ છે એને જ ઓહમે શું નામ આપ્યું? તો કે વાહકનો અવરોધ. વાહકનો અવરોધ, અને આને આપણે કેપિટલ આર, રેઝિસ્ટન્સ આર વડે દર્શાવીએ છીએ. તો જો વીને કરતા બનાવીએ તો સમીકરણ આપણને કંઈક આવું મળે, વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર. તો આ વેલ નોન ઇક્વેશન છે ઓહમના નિયમનું, જે જનરલી સર્કિટની અંદર આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. યાદ રાખવાનું છે આ જે સ્વરૂપ છે એ અદિશ સ્વરૂપ છે. આપણે લેટર સદિશ સ્વરૂપ પણ મેળવવાના છે ઓહમના નિયમનું. હવે અહીંયા આગળ બે ભૌતિક રાશિ વિશે તમે ઇન્ફોર્મેશન મેળવેલી છે ઓલરેડી, આઈ અને વી. આઈ આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી અને વી તમને પ્રીવિયસ ઇલેક્ટ્રોસ્ટેટિકની અંદર ભણીને આવ્યા હતા. અહીંયા એક નવો શબ્દ એડ થયો છે, એ છે અવરોધ. બધી વખતે આપણે વાહકનો અવરોધ બોલવાના નથી, આપણે માત્ર અવરોધ એવો શબ્દનો ઉપયોગ કરી શકીએ. આ ચેપ્ટરની જ્યાં સુધી વાત કરીએ છીએ ત્યાં સુધી આપણી ડીલ છે એ ધાતુ તત્વ એટલે વાહક સાથે થવાની છે. તો વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર, આ થઈ ગયો ઓહમનો નિયમ. અહીંયા નવો શબ્દ જે એડ થયો છે અવરોધ, એના વિશે થોડી વાત કરીએ. તો અવરોધ છે એનો પહેલાં એકમ આપણે બનાવી દઈએ. તો આ અવરોધનો એકમ શું થઈ જશે?
तो અહીંયાથી આપણે જો બનાવીએ તો અંશમાં છે સ્થિતિમાનનો તફાવત એનો એકમ થાય વોલ્ટ અને છેદમાં છે પ્રવાહ એનો એકમ થાય એમ્પિયર તો એક એકમ થઈ જશે વોલ્ટ પર એમ્પિયર બીજો એકમ પણ એક છે અને એ છે ઓહમના જે વક્ર છે ઓહમ એના પરથી આપણે એની યાદમાં અથવા એનો એકમ આપણે લખી શકીએ ઓહમ आने कोई ओमेगा रीड करवानू नथी हवे पछी थी ज्यां ज्यां फिजिक्स में आवू तमने देखाय एने आपणे शुं बोलवाना छीए तो के ओहम बोलवाना छे हवे कोना पर आधार राखे छे ए पण आपणे समझी लईए कोई पण वाहकनो अवरोध होय ए कई कई बाबतो पर आधार राखे छे तो पहली बाबत छे वाहकनु तापमान आनो सीधो मतलब एम थशे के तार एक नो एक है धारो कि आ एक तार आप लीए परंतु जो तुम आनु तापमान बदलावशो तो 10 डिग्री सेल्सियस अवरोध अलग हे 15 डिग्री सेल्सियस अलग हे 20 डिग्री सेल्सियस पर अलग हे आ अलग होवानुं कारण शुं छे ए आपणे आगळना सेशननी अंदर बात करीशुं तो एक वाहकनुं तापमान बदलावशो तो पण अवरोध बदलाशे पछी बीजुं द्रव्यनी जात એટલે આપણે જો મેટલને કન્સિડર કરીએ તો એલ્યુમિનિયમનો અવરોધ અલગ હોય તાંબાનો અવરોધ અલગ હોય લોખંડનો અવરોધ અલગ હોય તો દ્રવ્ય બદલાશે તો પણ અવરોધ બદલાશે અને ત્રીજું જે છે એ છે વાહકના પરિમાણ આ સૌથી મહત્વનું છે વાહકના પરિમાણ તમે દાખલા તરીકે બે તાર લેશો लेंथ सेम राखशो पण एक जाडो राखशो ने एक पातळो राखशो बराबर तो बन्ने तारनो अवरोध केवो हशे अलग अलग भले बन्नेना तापमान एक सरखा छे बन्नेना द्रव्यनी जात एक सरखी छे दाखला तरीके आपणे सेम अहींया ध्यानमां लईए तो आ पेन छे ए वधारे जाडी छे अने आ पेन छे ए पातळी छे धारो के बन्ने छे ए एल्युमिनियमना टुकडा छे बन्नेने आपणे 25 डिग्री सेल्सियस तापमाने राखेला छे परंतु बन्नेना आडछेद तमे जुओ तो अलग अलग छे आ पेन नो आड़छेद वधारे एटले के आ नो आड़छेद छे ए वधारे छे आनो ओछो छे तो आपणे कही शकीए बन्नेना अवरोध केवा छे अलग अलग हशे लेंथ वाइज पण अवरोध बदलाय छे तो अवरोध छे ए त्रण बाबतो पर आधार राखे छे वाहकनुं तापमान वाहकना द्रव्यनी जात अने वाहकना परिमाण पर हवे आना परथी थोड़ीक नोंध छे एकाद बे ए आपणे जोईए जे तमारे कम्पलसरी एमसीक्यू माटे याद राखवानी छे एमां पहेली नोंध छे ए विद्युत प्रवाह वहन माटे विद्युत स्थितिमान तफावत जरूरी है हूँ नोंध तमने एक्जाम्पल लईने समझाऊ धारो कि तमारे पानी ने पाइप में फ्लो करवू है बराबर पानी ने पाइप में वहेड़ू है तो केवी रीते तमे वहेड़ी शको तो बहुत सीम्पल है धारो कि आ पाइप हो तो पाइप बंने छेड़ा है एमनी वच्चे हाइट नो डिफरन्स आपी दे ऊंचाई तफावत तो वधारे ऊंचाई तरफ थी पानी कई तरफ फ्लो थशे तो के ओछी ऊंचाई तरफ बराबर एवी ज रीते तमे उष्मानुं उदाहरण आपी शको धारो कि एक वाहक सळियो छे तो उष्मानुं वहन कई डायरेक्शन में थाय तो के वधारे तापमान थी ओछा तापमान तरफ तो सेम रीते तमारे विद्युत प्रवाहनुं वहन करवुं छे तो पहली रिक्वायरमेंट कई छे तो के पेलो जे विद्युत भार छे ए गति करतो होवो जोईए अने विद्युत भारने गति करावा माटे आपणी पासे फील्ड होवो जोईए अने फील्ड माटे थईने आपणी पासे स्थितिमान होवो जोईए जो स्थितिमाननो तफावत हशे तो अने तो ज विद्युत भार छे ए गति करशे अने तो ज कोनुं निर्माण थशे तो के विद्युत प्रवाहनुं निर्माण थशे तो सेम रीते घणीवार एमसीक्यूनी अंदर आवे छे हुं तमने त्रणे त्रण अहींया कही दूं जे फिजिक्समां आवे छे पाणीना वहन माटे ऊंचाईनो तफावत जरूरी छे उष्माना वहन माटे तापमाननो तफावत जरूरी छे अने विद्युत प्रवाहना वहन माटे विद्युत स्थितिमाननो तफावत छे ए जरूरी छे कया स्थितिमानथी कया स्थितिमान तरफ विद्युत प्रवाहनुं वहन थाय तो ऊंचा स्थितिमानथी नीचा स्थितिमान तरफ हुं अहींया लखी दऊं जे विद्युत स्थितिमाननो तफावत जरूरी छे एमां विद्युत प्रवाहनुं वहन ऊंचा स्थितिमानथी नीचा स्थितिमान तरफ विद्युत प्रवाहनुं वहन थाय आपणे आ नोंध छे एनो घणीवार आगळना दाखलाओमां आगळनी थियरीमां आपणे उपयोग करीशुं सेकंड एक नोंध छे कंडक्टन्स एने शुं कहेवाय अवरोधनुं जे व्यस्त छे एने आपणे शुं कही शकीए तो के कंडक्टन्स कंडक्टन्सनुं गुजराती जो आपणे करीए तो ए छे वाहकत्व वाहकत्व अने अवरोध छे एने आपणे रेजिस्टन्स कही शकीए हवे एकमनी वात करीए तो कंडक्टन्सनो एकम शुं थई जशे कंडक्टन्सना एकमनी आपणे वात करीए
तो अवरोध नु व्यस्त छे तो अहीं आगळ अवरोध नो एकम शुं छे ओहम तो वन अपन ओहम एटले आपणे शुं लखी शकीए ओहम इनवर्स अथवा एनो एक बीजो संकेत छे एने आपणे कही शकीए महो ओहम जे छे एने आपणे उलटाई देवानुं अथवा तो हजू एक छे सीमेन अथवा सीमेन बराबर सीमेन ने आपणे कोना वडे दर्शावीए छीए तो के कैपिटल एस वडे दर्शावीए छीए आगळ जोईए तो वाहक माटे वीआई कैरेक्टरिस्टिक वाहक तमे अर्धवाहकनी आईवी कैरेक्टरिस्टिक सेमीकंडक्टर चेप्टर नी अंदर भण्या छो वाहक माटे आ कैरेक्टरिस्टिक छे ए केवी मळे छे एनो जो आपणे वात करीए तो ए कैरेक्टरिस्टिक छे जे प्रेक्टिकल मळे छे हुं अहींया ड्रॉ करू छूं तो ये कंईक आपणने आवी मळी जाय छे आपेला तापमान एटले तापमान हूँ केवुं राखू छूं कॉन्स्टंट राखू छूं बराबर वीआई कैरेक्टरिस्टिक ने आपणे वात करीए छीए अहीं धारो के जीरो थी आपणे ग्राफनी शुरुआत करीए तो जो तमे तापमान ने अचल राखो धारो के टी वन तापमान आपणे राखीए तो तापमान अचल राखो तो शुं थाय छे तो आपणने जे मळे छे ते कंईक आवो ग्राफ मळे छे टी वन धारो के अचल तापमान आपणे राखीए तो कैरेक्टरिस्टिक एटले के लाक्षणिकता केवी मळे छे तो के सुरेख मळे छे तो हवे आपणे अहींया चेक करिए वी वर्सिस आई आलेखनो ढाळ शुं आपशे जो आपणे आ ढाळनी वात करिए तो ढाळ इज इक्वल टू शुं थई जशे वाई एम नो फेरफार वाई अक्ष पर कई भौतिक राशि छे तो के वोल्टेज तो डेल्टा वी डिवाइड बाय एक्स एम नो तफावत डेल्टा आई तो V बाय आई ये कई भौतिक राशि आपे छे अवरोध खूब सीम्पल बात थी गई V वर्सिस आई आलेख हो तो आलेख नो ढाल आपने शू आपसे अवरोध हवे ज्यां सुधी तापमान नी वात छे तो तापमान ज्यां सुधी कॉन्स्टंट हशे त्यां सुधी वाहक नो अवरोध बदलावानो नथी केम के आपने आ ढाल केवो मळे छे तो के सुरेख छे आ जे ग्राफ छे सुरेख मळे छे ने वाहक माटे छे परंतु तापमान धारो के ए ज वाहक नो आपणे वधारीए तो શું જોવા મળે છે તો ધારો કે આ તાપમાનમાં મેં વધારો કર્યો અને તાપમાન વધાર્યું ટી ટુ જેટલું કરી દીધું ટી ટુ પણ કેવું રાખ્યું છે તો કે કોન્સ્ટન્ટ બરાબર અહીંયા જો હું લખી દઉં તો ટી વન ટી ટુ તાપમાન જે છે એ ટી વન કરતાં કેવું છે વધારે એટલે તાપમાનમાં મેં શું કર્યું વધારો તો આલેખના ઢાળમાં શું ફેરફાર થયો વધારો થયો કે ઘટાડો એ ચેક કરીએ तो पहला आपने ढाल कहीं काटलो मळतो तो बराबर पहला ढाल आपने कहीं काटलो मळे छे तो धारो के टी वन तापमाने जे आपने ढाल मळे छे ए आपने आपे छे टी वन तापमाने अवरोध तो ए आपने कही शकीए आर वन टी वन तापमाने क्या तापमाने तो अहींया आगळ लखी दऊं हूँ टी वन तापमाने हवे मैं तापमान वधार्युं केटलुं करी दीधुं टी टू टी टू छे कॉन्स्टंट तो ये समय अवरोध आपणे फाइन करवो होय तो ये समय आपणे ढाल फाइन करिए जो आ ढाल लईए तो त्यारे आपने अवरोध मळे छे आर टू आ क्या तापमाने मळे छे टी टू तापमाने हवे तमे चेक करो जेनो ढाल वधारे एनो अवरोध वधारे क्या तापमाने ढाल वधारे छे टी टू तापमाने तो सीम्पल आपणे शुं कही शकीए अहींया तो सीम्पल आपणे कही शकीए आर टू इज ग्रेटर देन आर वन પણ કોના માટે તો કે વાહક માટે તો હું અહીંયા લખી દઉં શબ્દોમાં વાહકનું તાપમાન વધારતા અવરોધમાં વધારો થાય છે અને યાદ રાખવાનું છે કમ્પલસરી તમે અર્ધવાહક સેમિકન્ડક્ટરની અંદર આવું ભણી ગયા તો સેમિકન્ડક્ટરમાં તાપમાન તમે વધારો તો પહેલાં જે બોન્ડ હતા એ તૂટતા હતા અને વધારે ને વધારે ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહ નિર્માણમાં ભાગ લેતા હતા એટલે અર્ધવાહક રચનાઓ જે પણ કહી છે એના તાપમાનમાં વધારો કરવાથી અવરોધમાં શું થાય તો કે ઘટાડો થાય વિદ્યુત પ્રવાહમાં વધારો થાય જ્યારે વાહક મેટલ માટે અલગ છે તાપમાનમાં વધારો કરીએ તો અવરોધમાં શું થાય છે
વધારો થાય છે. આ જે પ્રેક્ટિકલ થાય છે એ પ્રેક્ટિકલના બેઝ પર જે આપણને આલેખ મળે છે એ આલેખ મેં તમને સમજાવ્યો છે. આના પાછળનું કારણ શું છે એ આગળની થિયરી જ્યારે ડ્રિફ્ટ વેલોસિટી ટેક્સ્ટબુક તમે કદાચ આગળ જોયું હોય તો ડ્રિફ્ટ વેલોસિટી કરીને થિયરી આવવાની છે એમાં આપણે આવું કેમ થાય છે એનું કારણ સમજીશું. પણ કમ્પલસરી આ ગ્રાફ છે એને યાદ રાખવાનો છે. જેમ જેમ તાપમાન વધારીએ એમ ઢાળમાં શું થાય છે વધારો, તો આપણે કહી શકીએ કે તાપમાન વધારીએ તો અવરોધમાં શું થાય છે વધારો. પરંતુ પદાર્થને ભૂલવાનો નથી. આ માત્ર કયા પદાર્થ માટે છે તો કે વાહક પદાર્થ માટે છે. નીટ અને જેડબલની અંદર આવો એક પ્રશ્ન આવે છે કે વાહક અને અર્ધવાહકનું તાપમાન વધારવાથી અવરોધમાં અનુક્રમે શું ફેરફાર થાય છે. તો ખૂબ સિમ્પલ છે, અર્ધવાહકનું તાપમાન વધારવાથી અવરોધમાં ઘટાડો થાય છે અને વાહકનું તાપમાન વધારવાથી અવરોધમાં શું થાય છે વધારો થાય છે. બંને ચેપ્ટરને કોરિલેટ કરવાના છે. ત્યાં આગળ પણ તમે કારણ ભણ્યા હતા કે કેમ એના અવરોધમાં ઘટાડો થાય છે, અહીંયા આગળ પણ આપણે કારણ ભણીશું કે કેમ અવરોધમાં વધારો થાય છે. હવે ઓહમના નિયમની અમુક મર્યાદાઓ છે. મર્યાદાઓનું કારણ શું છે તો કે ઓહમનો નિયમ છે એ સાર્વત્રિક નથી. જેવી રીતે કોઈ પણ બે દળ હોય એની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ 100% લાગે જ, બે વિદ્યુત ભાર હોય તેમની વચ્ચે કુલંબ બળ લાગે જ, તો આ બધા સાર્વત્રિક નિયમો કહેવાય. એવી જ રીતે ઓહમનો નિયમ છે એ સાર્વત્રિક નથી. તો સાર્વત્રિક કેમ નથી ને એ આપણે ઓહમના નિયમની મર્યાદાઓમાં જોઈએ. તો આ બંને બોર્ડને તમે સરખી રીતે લખી દો પછી આગળ આપણે ઓહમના નિયમની મર્યાદા જોઈએ. ઓહમના નિયમની મર્યાદાઓ, પહેલી મર્યાદા જોઈએ, વી અને આઈ સમપ્રમાણમાં ન હોય. હવે ઓહમે જે નિયમ આપ્યો હતો એ નિયમ શું હતો, વી ચલે છે આઈ. તો એવી ઘણી બધી ડિવાઇસીસ અવેલેબલ છે માર્કેટની અંદર કે જેની અંદર ઓહમના નિયમનું પાલન નથી થતું. એનું કારણ શું તો કે ઓહમના નિયમની અમુક મર્યાદા છે. એમાં પહેલી મર્યાદા છે વી અને આઈ સમપ્રમાણમાં ન હોય. દાખલા તરીકે આપણે ડાયોડ માટે વિચાર કરીએ, આપણે એક ઉદાહરણ લઈએ ડાયોડ માટે. હવે ડાયોડ છે એ તમે સેમિકન્ડક્ટરની અંદર ભણીને આવ્યા છો, તો એ ડાયોડની કેરેક્ટરિસ્ટિક કેવી મળે છે આપણે જોઈએ. અહીંયા જો આપણે આઈવી કેરેક્ટરિસ્ટિકનો વિચાર કરીએ, તમે ફોરવર્ડ અને રિવર્સ એ બધું ભણીને આવ્યા છો, તો એ કંઈક આવી રીતે મળે છે. હવે આ બ્લુ કલરનો આલેખ તમે જુઓ છો એ સુરેખ નથી. જો વી અને આઈ સુરેખ ક્યારે તમને મળે, જ્યારે બંને સમપ્રમાણમાં હોય, જ્યારે ઓહમના નિયમનું પાલન થતું હોય. તો ડાયોડની અંદર એ પોસિબલ છે નહીં. કેમ તો કે અહીંયા જે સંબંધ છે એ કેવો મળે છે, અરેખીય મળે છે. એનો મતલબ એમ થાય કે વી અને આઈ સમપ્રમાણમાં ન હોય ત્યાં તમે ઓહમના નિયમનો ક્યારેય ઉલ્લેખ અથવા તો એનો ઉપયોગ કરી શકવાના નથી. સેકન્ડ છે વી અને આઈ વચ્ચેનો સંબંધ વીની સંજ્ઞા પર આધાર રાખે છે. આવી કોઈ પણ પ્રકારની વાત છે ઓહમના નિયમમાં થઈ જ નથી કે બંને સમપ્રમાણમાં છે તો કોઈની એકની સંજ્ઞા બદલવાથી બીજા પર કંઈ અસર થાય છે કે કેમ. દાખલા તરીકે આપણે સેમ ડાયોડની જ વાત કરીએ, સેમિકન્ડક્ટરમાંથી આપણે ગ્રાફ લઈએ. એ ગ્રાફ છે એ કંઈક આવી રીતે મળે, તમે જુઓ આઈવી ગ્રાફ જ છે, ફોરવર્ડ રિવર્સ બાયસની જે કેરેક્ટરિસ્ટિક છે તે. ઓકે, અહીંયા આપણે ધારો કે ઝીરો લઈએ. હવે કહેવામાં એવું આવ્યું છે આ બંને વચ્ચેનો સંબંધ જે ઓહમના નિયમમાં વી ચલે આઈ ચલે છે વી આપણને આપી દીધો હતો એ કોના પર ડિપેન્ડ કરે છે અહીંયા આગળ, તો કે વીની સંજ્ઞા પર. હવે કેવી રીતે એ સમજો. ધારો કે હું 0.2 વોલ્ટનું એક ઉદાહરણ લઉં, ધારો કે અહીંયા આગળ 0.2 વોલ્ટેજ છે, તો આ પોઝિટિવ 0.2 વોલ્ટ થઈ જશે. તો ત્યારે મને જે પ્રવાહ મળે છે એ ધારો કે I1 છે. હવે આપણે નેગેટિવ 0.2 વોલ્ટેજ વિચારીએ, તો એટલા ડિસ્ટન્સ પર આપણે ધારો કે અહીંયા જોઈએ તો આ -0.2 વોલ્ટ. તો -0.2 વોલ્ટે તમે પ્રવાહ ચેક કરો તો I1 જેટલો જ મળતો નથી. ધારો કે આપણને આ મળે છે I2, તો અહીંયા આગળ શું જોવા મળ્યું આપણને, I1 ડઝ નોટ ઇક્વલ ટુ I2. એનો મતલબ એમ થાય કે વીની સંજ્ઞા બદલાય તો પ્રવાહનું મૂલ્ય પણ બદલાઈ જાય છે. આવી રીતે નથી થતું કે ભાઈ ત્યાં આગળ હતું વી આઈ ચલે છે વી, તો હું -V કરું તો અહીંયા -I થઈ જાય. આવી રીતે થતું નથી. જો ઓહમના નિયમનું પાલન થતું હોય તો આમ થવું જોઈએ, પણ થતું નથી એટલે સેકન્ડ પોઈન્ટ આપણે એની મર્યાદામાં રાખ્યો છે. આ પણ ડાયોડની કેરેક્ટરિસ્ટિક જ દર્શાવે છે જે તમે સેમિકન્ડક્ટરની અંદર ભણ્યા હતા.
એટલે વોલ્ટેજની સંજ્ઞા બદલાવીએ તો પ્રવાહનું મૂલ્ય પણ બદલાઈ જાય છે. ત્રીજી એક કેરેક્ટરિસ્ટિક જે છે, ત્રીજી મર્યાદા એ કંઈક આવી છે, વી અને આઈ વચ્ચેનો સંબંધ અનન્ય ના હોય. અનન્ય એટલે યુનિક, બરાબર. ઓહમના નિયમ મુજબ કેવું થવું જોઈએ? તો કે યુનિક હોવો જોઈએ. એક વોલ્ટેજ માટે તમને એક જ પ્રવાહ મળવો જોઈએ. વોલ્ટેજ બદલાવો છો તો પ્રવાહ પણ બદલાઈ જવો જોઈએ. જ્યારે એવા ઇન્સ્ટ્રુમેન્ટ ફિઝિક્સમાં અવેલેબલ છે જેમાં આવું જોવા મળતું નથી, તો ત્યાં આગળ ઓહમનો નિયમ તમે એપ્લાય કરી શકવાના નથી. દાખલા તરીકે ગેલિયમ આર્સેનિકની આપણે વાત કરીએ. ગેલિયમ આર્સેનિક ડાયોડની આપણે વાત કરીએ તો એના માટે આઈ વર્સિસ વીનો આલેખ છે આપણને કંઈક આવો મળે છે. આઈ જે છે એ મિલી એમ્પિયરમાં હોય છે, નાના ક્રમનો પ્રવાહ ગેલિયમ આર્સેનિકમાં આપણને મળે છે જે તમે જાણો છો. તો અહીંયા આગળ એ ગ્રાફ છે કંઈક આવી રીતે મળે છે. અહીંયા ઝીરો તમે લઈ શકો. હવે જો અહીંયા થાય છે કેવું, તો કે અનન્ય નથી. આ અનન્ય ન, યુનિક નોનો મતલબ શું છે? તો કે આપણે વોલ્ટેજના કોઈ પણ બે મૂલ્ય વિચારીએ. ધારો કે હું એક મૂલ્ય વિચારું છું વી વન, અને એવું જ એક મૂલ્ય અહીં વિચારી લઉં વી ટુ. ઓહમના નિયમ પ્રમાણે વોલ્ટેજ બદલાય તો પ્રવાહ બદલાઈ જવો જોઈએ. પરંતુ આ ડિવાઇસની અંદર કેવું છે, વી વન જ્યારે વોલ્ટેજ હોય ત્યારે તમને જે પ્રવાહ મળે છે એને ધારો કે આપણે આઈ ઝીરો કહીએ. તો વી ટુ વોલ્ટેજ હોય ત્યારે પણ તમને પ્રવાહ કેટલો મળે છે? તો કે આઈ ટુ જ મળે છે. એનો મતલબ તો કે વોલ્ટેજના બે મૂલ્ય, પણ પ્રવાહનું કેટલું મૂલ્ય થઈ ગયું? એક મૂલ્ય. એનો મતલબ કે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો જે સંબંધ છે એ અનન્ય, યુનિક નથી. વોલ્ટેજ બદલાય તો પણ પ્રવાહ તમને કેવો મળે છે? તો કે એક સરખો જ મળે છે. હવે બોર્ડ માટે આ ક્વેશ્ચન છે એ ખૂબ જરૂરી છે. ઘણીવાર બોર્ડની અંદર આ પ્રશ્ન આવતો હોય છે, ઓહમના નિયમની મર્યાદા સમજાવો. તમારે તો કોઈ પણ એક્ઝામ માટે યાદ રાખવાનો છે. આલેખ જે છે એ મેં તમને આ પોઈન્ટ જે છે એ સમજાવવા માટે ડ્રો કરીને આપેલા છે. હવે કેવી ડિવાઇસની અંદર ઓહમના નિયમનું પાલન થાય? તો આન્સરનો આવો બને કે જે ઓહમિક ડિવાઇસ છે એની અંદર. તો ઓહમિક ડિવાઇસ કોને કહેવાય? બહુ સિમ્પલ છે, જે ડિવાઇસમાં ઓહમના નિયમનું પાલન થતું હોય. દાખલા તરીકે ધાતુઓ, બધી જ ધાતુઓની અંદર ઓહમના નિયમનું પાલન થાય છે. અમુક અધાતુઓ અને અમુક સેમિકન્ડર, અમુક ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ, આની અંદર ઓહમના નિયમનું પાલન થાય છે. તો એ બધાને આપણે કેવી ડિવાઇસ કહી શકીએ? ઓહમિક ડિવાઇસ કહી શકીએ. અને આટલા અત્યારે મેં તમને જે ઉદાહરણ આપેલા છે, અમુક ડાયોડ છે, તો એ બધા કેસની અંદર ઓહમના નિયમનું પાલન થતું નથી. તો ડાયોડને અથવા ગેલિયમ આર્સેનિક ડાયોડને આ બધાને આપણે કેવી કહી શકીએ? નોન ઓહમિક ડિવાઇસ કહી શકીએ. હવે અવરોધ જે છે એ પરિમાણ પર કેવી રીતે આધાર રાખે છે એ આપણે સમજીએ, પણ એના પહેલાં આ બંને બોર્ડને તમે સરખી રીતે નોટ ડાઉન કરી લો. તો અવરોધનું વાહકના પરિમાણ પરનું અવલંબન, એટલે અવરોધ છે એ વાહકનું પરિમાણ બદલાવે તો કેવી રીતે બદલાય છે એની આપણે વાત કરીએ. અહીંયા મેં એક એ આર છેદ અને એલ લંબાઈનો એક ટુકડો વિચાર્યો છે, બરાબર. તમે ચોરસ કે લંબચોરસ ટુકડો ધારી શકો, જેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? તો કે વી છે. આપણે એવું ધારીએ કે આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કારણે આ જે ટુકડો છે એ ટુકડામાંથી પસાર થતો પ્રવાહ છે એ આઈ છે. આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે. તો આ ટુકડાનો અવરોધ મારે લખવો હોય તો હું કેવી રીતે લખી શકું? તો ટુકડાનો અવરોધ થઈ જશે, અવરોધ R ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો તમારી પાસે ઓહમનો નિયમ છે, V ઇઝ ઇક્વલ ટુ IR, વાહક છે એટલે ઓહમના નિયમનું પાલન થાય છે. તો ત્યાંથી આરને કરતાં બનાવીએ તો આપણને શું મળે? R ઇઝ ઇક્વલ ટુ સ્થિતિમાનનો તફાવત કેટલો છે? V ડિવાઈડ બાય કેટલો પ્રવાહ પસાર થાય છે? તો કે I. આપણો મેઇન જે ટુકડો છે એનો અવરોધ મળે આપણને V અપન I. હવે બે પરિમાણ આપણે ચેન્જ કરવાના છે, એક લંબાઈ અને એક આડછેદ. કેવી રીતે આધાર રાખ્યા બંને પરિમાણ પર, એક પછી એક ચેક કરીએ. ધારો કે આપણે વાહકની લંબાઈમાં વધારો કરીએ. અહીંયા આગળ મેં શું કોન્સ્ટન્ટ રાખેલું છે? તો કે આડછેદ કોન્સ્ટન્ટ રાખેલો છે. જે આડછેદ આપણો મેઇન ટુકડાનો હતો એ જ આડછેદ લંબાઈ વધારીને જે ટુકડો મળે છે એનો છે. માત્ર મેં શું કર્યું? તો કે બે એલ લંબાઈના ટુકડાને સિરીઝમાં જોઈન કરી દીધા. હવે ખૂબ સિમ્પલ વાત છે. ધારો કે તમારી પાસે એક પાઇપ છે અને બીજી પાઇપ છે, બંને પાઇપને તમે શ્રેણીમાં જોડી દો
तो अंदर थी जे पानी पसार थाय छे, अहींयाथी धारो के एक लीटर पानी एंटर थयुं होय तो बीजी पाइपना छेड़े थी केटलुं बहार निकळवानुं छे, तो के एक लीटर ज निकळवानुं छे। इन शोर्ट बंने पाइपनी अंदर पानीनो फ्लो केवो होय एक सरखो, सेम कॉन्सेप्ट तमे अहींया लगावी शको। पहेलामां जे विद्युत प्रवाह पसार थाय छे एटलो ज विद्युत प्रवाह क्या पसार थतो हशे, तो के बीजामां। इन शोर्ट कॉमन आपणे जो लईए इक्विवेलेंट बंने टुकड़ाने तो पसार थतो प्रवाह केटलो हशे, तो के आई जेटलो। परंतु विद्युत स्थितिमानों तफावत के थी जैसे, तो के वी प्लस वी एटले केटलो थी जैसे टू वी। धारो कि आप आ टुकड़ा नो इक्विवेलेंट कॉम्बिनेशन नो अवरोध आप फाइन करिए तो शू मळे, आप चेक करिए आर सी एटले रेजिस्टन्स ऑफ कॉम्बिनेशन। तो सीम्पल है, जो टुकड़ो हो एना बे छेड़ा वच्चे विद्युत स्थितिमानों तफावत, हवे टुकड़ो एक नहीं केटला टुकड़ा है बे टुकड़ा है, तो टोटल विद्युत स्थितिमानों तफावत केटलो थी जैसे वी प्लस वी, बंने श्रेणी में जॉइन करेला है तो विद्युत स्थितिमानों तफावत थी जैसे 2V डिवाइड बाय टुकड़ा में पसार थतो प्रवाह। बन्ने टुकड़ा में प्रवाह तो एक सरखो पसार थवानो छे आई, तो इज इक्वल टू शू थई गयुं वी अपन आई, तो वी अपन आई एटले शू थई जशे आर, तो आ थई जशे 2R। तो जो मैं आड़छेद कॉन्स्टंट राख्यो होय तो लंबाई हूँ बमणी करूँ, एल माथी केटली कर दीधी 2L कर दी थी, तो अवरोध पण केटलो थई गयो बमणो थई गयो। तो आपणे सिंपल कही शकीए કે આર ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ, આના પરથી આપણે શું કહી શકીએ, આર ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ એલ કહી શકીએ। અવરોધ છે લંબાઈના સમપ્રમાણમાં છે, લંબાઈ બમણી કરો તો અવરોધ બમણો, લંબાઈ ત્રણ ગણી કરો તો અવરોધ ત્રણ ગણો, પણ શરત કઈ છે, આર છેદ મેં કેવો રાખેલો છે, તો કે કોન્સ્ટન્ટ રાખેલો છે। આપણે આગળના સેશનની અંદર એ પણ વાત કરવાના છીએ કે આર છેદ બદલાતો હોય અને લંબાઈ વધારીએ તો અવરોધ છે કેટલા ગણો થાય। હવે ધારો કે આપણે આર છેદ છે એને બદલાવીએ, तो मैं लंबाई केवी राखी छे, तो के एक सरखी। धारो के सेम जे टुकड़ो छे ना मैं बे भाग कर दीधा छे, तो लंबाई चेन्ज नहीं करी तो विद्युत स्थितिमानो तफावत पण तमने केटलो मळशे, जे ओरिजिनल हतो एज। परंतु हवे शुं थशे, तो के प्रवाह जे आखा सेक्शन नी अंदर पथरायेलो हतो एना केटला टुकड़ा थई गया अहींया, तो के ए बाय टू ए बाय टू, तो प्रवाहना पण केटला टुकड़ा थई जशे, तो के बे टुकड़ा थई जशे। ऊपरना टुकड़ामांथी केटलो प्रवाह पसार थतो हशे, तो के आई बाय टू, अने नीचेना टुकड़ामांथी केटलो प्रवाह पसार थतो हशे आई बाय टू। तो आपणे कोई एक टुकड़ानो अवरोध जो गणीए तो केटलो मळे, कोई एक टुकड़ानो अवरोध गणीए तो धारो के आर डेश होय, तो सूत्र तो आज लगावानुं छे, जे टुकड़ो एना बे छेड़ा वच्चे विद्युत स्थितिमानो तफावत, अहींया पण केटलो छे वी ज छे, तो वी डिवाइड बाय ए टुकड़ामांथी पसार थतो प्रवाह। आपणे आ सिंगल टुकड़ाने जो कंसीडर करिए तो एमांथी केटलो प्रवाह पसार थाय आई बाय टू, केम के मैं एक जे टुकड़ो हतो जेमांथी आई प्रवाह पसार थतो हतो एना केटला टुकड़ा कर्या छे, तो के बे टुकड़ा कर्या छे। तो अहींया आगळ पसार थतो प्रवाह केटलो थई जशे आई डिवाइड बाय टू, इन शोर्ट टू वी डिवाइड बाय आई केटलो मळे 2R। तो अहींया शुं जोवा मळे छे, तमे आर छेद बीजा भागनो करी दीधो तो अवरोध केटला गणो थई गयो बे गणो थई गयो। इन शोर्ट आरछेद ने तमे घटाड्यो अवरोध में शुं थयो, तो के वधारो। तो आवुं क्यारे पॉसिबल छे, ज्यारे आरछेद अने अवरोध बंने व्यस्त प्रमाणमां होय तो। तो अहींयाथी आपणे शुं कही शकीए, आर इज डायरेक्टली प्रपोर्शनल टू वन डिवाइड बाय ए। હવે આકૃતિ યાદ કદાચ તમે નથી રાખતા તો કોઈ પ્રોબ્લેમ નથી, આપણે યાદ શું રાખવાનું છે, બ્રેકેટ આર ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ એલ અને આર ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ વન અપન એ। લંબાઈ વધારીએ તો અવરોધ વધે, આડછેદ ઘટાડીએ તો અવરોધ વધે। આડછેદ કેટલા ભાગનો કરી દીધો મેં, બીજા ભાગનો, તો અવરોધ કેટલા ગણો થઈ ગયો, બે ગણો। ધારો કે આ બંનેને આપણે એક જ સમીકરણની અંદર લાવી દઈએ, તો કેમ કે બંને અવરોધનું જ સમીકરણ છે, તો આપણને શું મળે, ધારો કે બંને સમીકરણ છે, આ સમીકરણ નંબર એક અને આ સમીકરણ નંબર બે, આ બંનેને હું એક સમીકરણમાં લાવી દઉં તો મને શું જોવા મળશે અહીંયા આગળ, તો કે અવરોધ આર ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ એલ ડિવાઇડ બાય એ। એક સમીકરણમાં આવી ગયું એલ અંશમાં એ છેદમાં। સહપ્રમાણતાની નિશાની આપણે દૂર કરીએ તો એક અચળાંક છે ઇન્ટ્રોડ્યુસ થાય, तो अँ आग हूँ शू करूँ, आर इज इक्वल टू जे अचलांक इंट्रोड्यूस थयो छे एने कहवाय छे रो। समीकरण खूबज महत्वनुं छे कोईपण प्रकारनी कॉम्पिटिटिव एक्जाम माटे,
આમ તો જે ભણીએ એ બધું મહત્વનું જ હોય, પણ તેમ છતાં અમુક વધારે ઇમ્પોર્ટન્સ જે હોય એ આપણે આવી રીતે લખતા હોઈએ છીએ. આઈએમપી આર ઇઝ ઇક્વલ ટુ રો એલ ડિવાઇડ બાય એ, ફરી એક નવું કંઈક એડ થયું રો, બરાબર. તો આ રોને શું કહેવાય છે? રોને કહેવાય અવરોધકતા. ઇંગ્લિશમાં જો આપણે કહીએ તો રેઝિસ્ટિવિટી. જ્યાં આગળ રો એ શું છે? તો કે અવરોધકતા, અને એને ઇંગ્લિશમાં શું કહી શકીએ? રેઝિસ્ટિવિટી. ઘણીવાર રેઝિસ્ટિવિટી શબ્દ યુઝ કરે છે, એનું ગુજરાતી નથી કરતા, તો એનું ગુજરાતી શું થાય? અવરોધકતા. જો આપણે એકમની વાત કરીએ તો એકમ શું થઈ જશે? રોને કરતા તમે બનાવો તો આર ઇન્ટુ એ ડિવાઇડ બાય એલ, આરનો એકમ શું થઈ જાય? તો કે ઓહમ. એનો એકમ એસઆઈ એકમ લઈએ તો મીટર સ્ક્વેર, એલનો એકમ મીટર, મીટર અને મીટર કેન્સલ, તો હજુ એક મીટર છેદમાં વધે, એ ક્યાં જતું રહેશે? અહીંયા અંશમાં. તો ઓહમ ઇન્ટુ મીટર, આ કોનો એકમ થઈ જશે? તો કે અવરોધકતાનો એકમ થઈ જશે. હવે અવરોધકતા કઈ બાબત પર આધાર રાખે છે એ જો આપણે વિચારીએ તો જેના પર આધાર રાખે છે એમાં એક છે વાહકનું તાપમાન. પછી દ્રવ્યની જાત અને વાહક પરનું દબાણ. અવરોધકતા છે એ વાહકનું તાપમાન, વાહકના દ્રવ્યની જાત અને વાહક પરના દબાણ પર આધાર રાખે છે. આ એનસીઆરટીની અંદર નથી દબાણ, પણ તમારે યાદ રાખવાનું છે. હવે અમુક નોંધ મેં અહીંયા લખેલી છે, નોંધ આપણે સમજીએ. પહેલી નોંધ છે અવરોધકતા વાહકના પરિમાણથી સ્વતંત્ર છે. આ લખવાનું કારણ શું છે? તો કે ઘણીવાર એમસીક્યુની અંદર આવું આવે છે કે વાહકની લંબાઈ 3 ગણી કરતાં એની અવરોધકતા કેટલા ગણી થશે? તો યાદ રાખો અવરોધ અને અવરોધકતા બે અલગ અલગ છે. અવરોધકતા છે એ વાહકના પરિમાણથી સ્વતંત્ર છે. પરિમાણ બદલવાથી અવરોધકતા ક્યારેય બદલાતી નથી. તમારે અવરોધકતા બદલવી હોય તો તમારી પાસે બેસ્ટ ઓપ્શન એ છે તમે મટીરિયલ ચેન્જ કરી દો, કેમ કે દ્રવ્યની જાત પર આધાર રાખે છે. અથવા તાપમાન બદલાવો અથવા તો દબાણ બદલાવો, પણ દબાણ બધા કેસમાં લાગુ પડવાનું નથી. અમુક તાપમાનથી ઉપર જાવ દ્રવ્યનું સ્વરૂપ બદલાવે ત્યારે જ દબાણ છે એને આપણે કન્સિડર કરવાનું હોય. સામાન્ય સંજોગોમાં દબાણ ની અસર અવરોધકતા પર થતી નથી. પણ તમારે યાદ રાખવાનું છે અવરોધકતા વાહકના પરિમાણથી સ્વતંત્ર છે. જેવી રીતે અવરોધનું વ્યસ્ત હતું એવી રીતે અવરોધકતાનું પણ વ્યસ્ત છે. અવરોધકતાના વ્યસ્તને શું કહેવાય? વાહકતા. ઇન ઇંગ્લિશમાં શું કહેવાય? કન્ડક્ટિવિટી. પહેલું હતું કન્ડક્ટન્સ, વાહકત્વ, જે અવરોધનું વ્યસ્ત હતું તે. અવરોધકતાનું વ્યસ્તને શું કહેવાય? વાહકતા. અને એની સંજ્ઞા આપણે કોના વડે દર્શાવવાના છે? સિગ્મા વડે. આ બંનેમાં ચેન્જ ન થાય. સિગ્મા છે એ વાહકતા છે અને રો જે છે એ અવરોધકતા છે. બંનેનો ઉપયોગ એક્ઝામ્પલની અંદર ને થિયરીની અંદર આપણે કરવાનો થશે. જો એકમ બનાવીએ તો એક આના એકમનું વ્યસ્ત, તો ઓહમ ઇન્ટુ મીટર હોલ ઇન્વર્સ કહી શકીએ. અથવા તો ઓહમ ઇન્વર્ઝને આપણે શું કહી શકીએ? મહો અને મીટર ઇન્વર્સ એઝ ઇટ ઇઝ. ઓહમનું બીજું નામ શું છે? મહોનું બીજું નામ તો કે સિમેન, તો સિમેન ઇન્ટુ મીટર ઇન્વર્સ, બરાબર. તો આ છે વાહકતા વિશેની વાત. અને લાસ્ટ છે આર ઇઝ ઇક્વલ ટુ રોયલ અપન એ. અહીંયા જે મેં આઈએમપી સમીકરણ કીધું છે તે આપણે આવનારા સેશનની અંદર અલગ અલગ શેપનો આપણે અવરોધ ફાઇન કરીશું. તો એ કેસની અંદર તમારે યાદ રાખવાનું છે લેન્થ જે છે એ તમારે ક્યાં લેવાની છે? તો કે પ્રવાહની દિશામાં લેવાની છે. પ્રવાહ જે દિશામાં હોય એ દિશામાં તમારે લંબાઈ લેવાની છે. અને આડછેદ જે છે એ એ દિશાને કેવી રીતે લેવાની છે? તો કે લંબ લેવાનું છે. જે મેં ઓલરેડી અહીંયા તમને લખીને આપેલું છે. પ્રવાહ જો લંબાઈને સમાંતર છે અને આડછેદને કેટલા ડિગ્રીએ છે? તો કે 90 ડિગ્રી પર છે. તો સરખી રીતે આ બધી જ વસ્તુ નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળના સેશનની અંદર જોઈએ. આગળ વધીએ સ્વાધ્યાય 3.6. 15 મીટર લંબાઈના અને 6×10⁻¹ મીટર સ્ક્વેર જેટલું નિયમિત ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેનો અવરોધ 5 ઓહમ માપવામાં આવે છે. આ પ્રયોગ કરવાના તાપમાને તારની દ્રવ્યની અવરોધકતા કેટલી હશે? તો જે ડેટા આપેલો છે એ મેં લખેલો છે. આપણે તારની લંબાઈ આપી છે 15 મીટર, પછી આડછેદનું ક્ષેત્રફળ આપી દીધું છે અને અમુક સૂક્ષ્મ પ્રવાહ પસાર કરીએ તો એ સમયે એનો અવરોધ આપણને આપી દીધો છે 5 ઓહમ. તો જે તાપમાને આપણે પ્રયોગ કરીએ છીએ, આપણને ખ્યાલ છે કે અવરોધકતા પર તાપમાનની અસર થાય, એટલે તમારે તાપમાન પ્રયોગ કરતી વખતે કોન્સ્ટન્ટ રાખવું છે, જરૂરી છે. તો
तो ये तापमाने एनी अवरोधकता केटली हशे ए फाइंड करवानी छे। एटले रो पर मैं क्वेश्चन मार्क राखेलो छे, खूब सीम्पल दाखलो छे। आपणे जाणीए छीए आ बधी भौतिक राशि वच्चेनो संबंध, अवरोधनुं समीकरण आपणे शुं लखी शकीए, अवरोध रो इज इक्वल सॉरी अवरोध आर इज इक्वल टू शुं थई जशे, रो एल डिवाइड बाय ए। रो ने करता बनावीए अने बाकीनी किंमतो मूकीए तो आर ए डिवाइड बाय एल इज इक्वल टू आर तमने आपी दीधो छे 5 ओहम, आड़छेदनुं क्षेत्रफळ आपी दीधुं छे 6 × 10⁻⁷, डिवाइड बाय लेंथ आपेली छे 15 मीटर। तो अहीं तमने रो जे छे ए कैलक्युलेशन करो एटले मळी जशे 2 × 10⁻⁷, एकम लखवानो भूलवानो नथी, ओहम इंटू मीटर। तो सीम्पल दाखलो छे ए स्वाध्यायनो 3.6 નંબરનો दाखलो छे। स्वाध्याय 3.16, एक एल्युमिनियम अने बीजा कॉपरना होय तेवा बे समान लंबाईना तारनो अवरोध समान छे, बेमांथी क्यो तार हलको हशे? अने ते परथी समझाओ के शा माटे ओवरहेड पावर केबल माटे एल्युमिनियमना तार पसंद करवामां आवे छे अने बंने तार माटे कंईक डेटा आपणने आपेलो छे। पहला प्रश्ननो आपणे जवाब मेळवीए। बे आपणी पासे तार छे एल्युमिनियम अने कॉपर, बंनेनी लेंथ एक सरखी छे अने अवरोध एक सरखा छे। આપણે એ કહેવાનું છે કે બેમાંથી હલકો કયો હશે, કદ વિશે આપણને કંઈ ખબર છે નહીં, લંબાઈ એક સરખી છે, આરછેદ વિશે પણ આપણને કંઈ ખબર નથી, તો કોનું માસ છે એ વધારે હશે એ આપણે કહેવાનું છે। એના પરથી આપણે બીજો એક પ્રશ્નનો આન્સર આપીશું। તો જે ડેટા આપેલો છે એમાં એક અવરોધકતા છે રો વન અને રો ટુ, એલ્યુમિનિયમ માટે સફિક્સમાં 1 યુઝ કર્યો છે અને કોપર માટે 2 યુઝ કર્યો છે। હવે બંનેની સાપેક્ષ ઘનતા આપેલી છે, એલ્યુમિનિયમની 2.7, આપણે ખ્યાલ છે સાપેક્ષ ઘનતા એટલે શું, પદાર્થની ઘનતા છેદમાં પાણીની ઘનતા। તો પદાર્થની ઘનતાને તમે જો કરતા બનાવો તો સાપેક્ષ ઘનતા ઇન્ટુ પાણીની ઘનતા થઈ જશે, જે તમે ફ્લુઇડ મિકેનિક્સ 3-11 ની અંદર ભણીને આવ્યા છો। તો સિમ્પલ સાપેક્ષ ઘનતાને તમે પાણીની ઘનતા વડે ડિવાઈડ કરી દો તો જે તે પદાર્થની તમને ઘનતા મળી જશે। તો 2.7 આપણને રિલેટિવ ડેન્સિટી સાપેક્ષ ઘનતા આપી છે, ઇન્ટુ 10⁻³ કરો એટલે એલ્યુમિનિયમની મને ડેન્સિટી મળે। ડેન્સિટીને અત્યાર સુધી આપણે રો વડે ડિનોટ કરતા હતા, જો અહીંયા પણ તમે રો વડે ડિનોટ કરશો તો પ્રોબ્લેમ એ થશે કે બંને રો બદલાઈ જશે। આપણા ડેટાની અંદર બંને જગ્યાએ રો જ યુઝ કરેલો છે પણ એણે એકમથી અલગ કરી દીધી છે, રો વનનો એકમ છે ઓહમ ઇન્ટુ મીટર, અને આ જે રો છે એ તો સાપેક્ષ ઘનતા જ આપેલી છે, એટલે મેં સાપેક્ષ ઘનતાને ઘનતામાં કન્વર્ટ કરી અને એને કયા લેટર વડે ડિનોટ કર્યું છે, કેપિટલ ડી વડે। તો આપણે જે ડેટા આપેલા છે અવરોધ અને લેન્થ એક સરખી, ત્યાંથી આપણે આગળ વધીએ। કોઈ પણ તાર હોય તો એ તારનો અવરોધ આપણે સરખાવી શકીએ, બરાબર? તારનો અવરોધ આપણે આ સમીકરણથી આપીએ, રો એલ ડિવાઇડ બાય એ। હવે બંને તાર માટે અવરોધ કેવા છે, એક સરખા છે, તો બંને તારના અવરોધ સમાન છે। આ ડેટા આપણને આપેલો છે તો આપણે અહીં શું લખી શકીએ, આર વન ઇઝ ઇક્વલ ટુ આર ટુ, તો આ થઈ જશે રો વન એલ વન ડિવાઇડ બાય એ વન ઇઝ ઇક્વલ ટુ રો ટુ એ ટુ ડિવાઇડ બાય સોરી રો ટુ એલ ટુ ડિવાઇડ બાય એ ટુ। ઓકે, જે એક સરખું આપેલું છે એ કોણ છે, તો કે લેન્થ, બંનેની લેન્થ એક સરખી આપેલી છે, તમે અહીંયાથી એને કેન્સલ આઉટ કરી શકો। તો અહીં આપણે લખવું પડે એલ વન ઇઝ ઇક્વલ ટુ એલ ટુ, તો બંને જગ્યાએથી લેન્થ આપણે કેન્સલ કરીએ તો એ વન ડિવાઇડ બાય એ ટુ આપણને શું મળી જશે, રો વન ડિવાઇડ બાય રો ટુ, એ વન અહીં અંશમાં જાય અને રો ટુ છે એ છેદમાં આવે, તો એ વન ડિવાઇડ બાય એ ટુ આપણને ફાઇનલ કેટલું મળી જશે, તો રો વન અને રો ટુ, રો વનની વેલ્યુ કેટલી છે, 2.63 × 10⁻²⁸, આપણે એ મૂકીએ 2.63 × 10⁻⁸ ડિવાઇડ બાય રો ટુની વેલ્યુ કેટલી છે, 1.72 × 10⁻²⁸, તો આ ગુણોત્તર આપણને મળી જશે 2.63 × 1.72। આપણે અહીંયા અટકી જઈએ, બરાબર, આનું સાદુરૂપ આપવાની જરૂર નથી, આ ઇન્ટરમીડિયેટ સ્ટેપ છે। હવે આડછેદ તમે જો એક સરખા નથી, લેન્થ ભલે એક સરખી હોય, આડછેદ એક સરખા નથી એનો મતલબ એમ થઈ જશે વોલ્યુમ પણ એક સરખું નહીં હોય, આપણે કમ્પેરિઝન કરવાની છે માસની, બરાબર, દળની। તો આગળ વધીએ, ઘનતા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા કદ। તો ડેન્સિટીને આપણે કેપિટલ ડી વડે ડિનોટ કરેલી છે,
तो डी इज इक्वल टू शू थी जैसे मास डिवाइड बाय वॉल्यूम, वॉल्यूम नु फरी आपणे समीकरण मूकीए तो डी इज इक्वल टू शू थी जैसे मास अपन वॉल्यूम एटले एरिया इंटू लेंथ। केम तो के आकार केवो होय छे आपणी पासे, अहीं आकार पण ड्रॉ करूँ एटले तमने ख्याल आवे, आकार आपणी पासे कंईक आवो होय छे तारनो, आ आडछेदનું ક્ષેત્રફળ અને આ લેન્થ, તો આનું વોલ્યુમ કેટલું થઈ જશે એરિયા ઇન્ટુ લેન્થ જેટલું। ઓકે હવે આમાં લેન્થ તો એક સરખી જ છે પણ તેમ છતાં આપણે લખીએ એલ્યુમિનિયમ માટે શું લખી શકીએ, એલ્યુમિનિયમ માટે ડી વન ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે એમ વન ડિવાઈડ બાય એ વન ઇન્ટુ એલ વન, અને કોપર માટે तो कॉपर माटे डेंसिटी डी टू इज इक्वल टू एम टू डिवाइड बाय ए टू इंटू एल टू। बने समीकरणों आपणे गुणोत्तर लईए तो आपने कंक आंसर आ रीते मळे, गुणोत्तर मेळवता હવે એમ વનને એમ ટુને કરતાં બનાવીને તમે ગુણોત્તર મેળવો તો તમને ડાયરેક્ટ આન્સર મળી જશે। એમ વનને હું જો અહીંયા કરતાં બનાવી દઉં डिवाइड बाय एम टू करूँ तो आपणो आंसर डायरेक्ट मिली जैसे एम वन ने करता बनो डी वन ए वन इंटू एल वन, डी वन ए वन इंटू एल वन डिवाइड बाय अहींथी एम टू ने करता बनाओ तो ए टू एल टू अंश में जतू रहे तो डी टू ए टू एल टू इज इक्वल टू डी वन डिवाइड बाय डी टू, तो डी वन और डी टू बने अपनी पास है डी टू अँ आग टेन इंटू टेन रेस टू थ्री, घनता ने अपने सापेक्ष घनता ने घनता में कन्वर्ट करिए तो किलोग्राम पर मीटर क्यूब। ओके तो डी वन और डी टू बने तमारी पास है टू पॉइंट सेवन इंटू टेन रेस टू थ्री, डिवाइड बाय डी टू के एट पॉइंट नाइन इंटू टेन रेस टू थ्री, इंटू ए वन डिवाइड बाय ए टू ए पण आपणी पासे ऑलरेडी मेळवेला ज छे टू पॉइंट सिक्सटी थ्री डिवाइड बाय वन पॉइंट सेवंटी टू, अने एल वन अने एल टू ए तो कैंसल थई जशे केम के लेंथ तो एक सरखी ज छे। तो आ जे गुणोत्तर छे ए आपणने कंईक मळी जशे, सादुरूप तमे आपो तो ए गुणोत्तर मळी जशे आपणने जीरो पॉइंट फोर्टी सिक्स, 0.46 आ शू है एम वन डिवाइड बाय एम टू, एम वन को एल्युमिनियम मैट आने हूँ लखी दू एम एल्युमिनियम डिवाइड बाय एम कॉपर। ओके हम आज समीकरण आपने लास्ट मल्यू है एना पर आप शू कही गुणोत्तर पर कोनु दल वधारे हशे, जो लेंथ एक सरखी आपणे राखी छे थ्रू आउट आखा दाखला दरमियान, आपने आडछेद खबर नहोती तो एनो आपणे गुणोत्तर मेळवी लीधो छे, वॉल्यूम खबर नहीं तो वॉल्यूम ने रिप्लेस करीने आपणे ए इंटू एल लखी दीधुं छे बराबर। तो लेंथ एक सरखी हो दाखला तरीके आवी रीते बन्नेनी लेंथ एक सरखी छे तो बन्नेना दळनो गुणोत्तर मैं मेळवी लीधो, गुणोत्तर मने एक करता नानो मळे छे, एक करता नानो मळे एनो मतलब शुं थशे कोनो दळ वधारे हशे, तो छेद वधारे होय तो ज आपणो आंसर एक करता केवो आवे नानो। तो अहीं आगळ आपणे लखी शकीए तेथी एम कॉपर इज ग्रेटर देन एम एल्युमिनियम, कॉपर नो दळ छे ए एल्युमिनियम करता केवो हशे वधारे हशे। अने हवे जे सेकंड प्रश्न आपणे आपवामां आव्यो छे प्रश्न आवो छे के ओवरहेड वायरिंग नी अंदर केम कॉपर करता एल्युमिनियम छे एनो उपयोग वधारे थाय छे, तो तमे अवरोधकतानी दृष्टिए जो तो अवरोधकतानी अंदर कंई बहु खास डिफरन्स नथी, नियर इक्वल टू एक सरखी टेन डेस टू माइनस एट नी रेन्ज में ज छे, परंतु जो आप ओवरहेड वायरिंग है पोल टू पोल आ वायरिंग तमे जोईलू होय ने, आज पोल टू पोल वायरिंग होय आ पोल टू पोल वायरिंग आ तार माटे आपणे केम एल्युमिनियम नो उपयोग करीए छीए, केम के एल्युमिनियम वजन में केवू छे हलकू छे, जेथी करीने आपणे मेन्युफेक्चरिंग कॉस्ट छे अने हेन्डलिंग कॉस्ट छे ए घटी जाए, एना माटे थईने आपणे ओवरहेड वायरिंग में एल्युमिनियम नो उपयोग करीए छीए। तो कारण लखो तो आवी रीते लखी शको एल्युमिनियम वजननी अंदर हलकू होवाथी ओवरहेड वायरिंग में एल्युमिनियम ना तारनो उपयोग थाय छे।